બારડોલી ખાતે આવેલ પ્લે પેન સ્કૂલના વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બારડોલીમાં શિક્ષણ ક્ષેત્રે જાણીતી એ પ્લે પેનના શાળાનો વાર્ષિકોત્સવ પાટીદાર સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો. આ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ વાર્ષિક મહોત્સવમાં વાલીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બારડોલીની અંદર જેને લઘુમતી શાળા કહેવાય એવી પારસી ટ્રસ્ટની એકમાત્ર સ્કૂલ એવી પ્લે પેન નર્સરી અને પારસી ટ્રસ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો આજે વાર્ષિકોત્સવ છે. આ શાળાનું ગૌરવ એ પ્રકારનું છે કે 10મા ધોરણનું રિઝલ્ટ સતત 100% આવે છે અને આ સ્કૂલની બારડોલીમાં ખૂબ જ મોટી નામના છે. દરેક વર્ષે ભારે ઉત્સાહથી અને ઉમંગથી સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓએ આ એન્યુઅલ ફંક્શનમાં ભાગ લેવાનો કમ્પલસરી રાખે છે, જેની અંદર આજે ધોરણ 1-10 અને સિનિયર જુનિયર કેજીના બધા જ બાળકો અવનવી જુદી જુદી 30 કૃતિઓ રજૂ કરવાના છે, જેનો રસવાદ આજે વાલીઓ અને વાલી પરિવારોને આમંત્રિત મહેમાનો લઈ રહ્યા છે. નમસ્કાર, હું છેલ્લા 17 વર્ષથી પારસી ટ્રસ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સાથે સંકળાયેલો છું અને અમારી સ્કૂલની અંદર સ્કૂલ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં બાળકની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ જે છે બહાર લાવવામાં આવે છે. એટલે દર વર્ષે અમારે ત્યાં ડિસેમ્બર મહિનાની અંદર વાર્ષિક ઉત્સવ રાખવામાં આવે છે, જેના થકી બાળકો પોતાનું જે ચિત્રણ છે એ ચિત્રણ બધાની સામે બતાવી શકે અને એમના અંદર રહેલો જે ડર છે એ ધીરે ધીરે નીકળી જાય એના માટે અમે આ પ્રવૃત્તિનું આયોજન કરેલ છે. સાથે સાથે સ્કૂલના અંદર વિવિધ વિભાગો પાડવામાં આવેલા છે, શૈક્ષણિક કાર્યક્રમ હોય કે પ્રવૃત્તિ અભ્યાસક્રમ હોય એની અંદર 4 વિભાગો દર્શાવવામાં આવેલા છે, જેના ક્ષેત્રે રમત ગમત હોય કે પછી કોઈ બીજા ક્ષેત્રે બાળકો જે ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે એ ઉપલબ્ધિને દર્શાવવામાં આવે છે અને દર વર્ષે નોટિસ બોર્ડની ઉપર એ બાળકોનું નામ દર્શાવવામાં આવે છે, જેના થકી એમને જે એમના અંદર રહેલો આત્મવિશ્વાસ છે એ આત્મવિશ્વાસ વધુ ને વધુ આગળ વધે તે કામનાની સાથે હું મારો વિરામ અર્પું છું.